ইউরেনিয়াম সোশ্যাল ডিসটেন্স রাখো। জয় জওয়ান, জয় কিষাণ, জয় জওয়ান, জয় কিষাণ, জয় জওয়ান, জয় কিষাণ। সুগার বসাও, गीर सोमनाथ कोडिनार में खेडूतोनो रोष साथे विशाल रेली। सुगर मिलनी जमीन बिन खेती करीने वेचवानी हलचल थती होवाने लईने खेडूतोमां आक्रोश साथे विरोध प्रदर्शन ने मामलतदार ने अपायो आवेदन पत्र। महत्वना समाचार नी वात करवामां आवे तो गीर सोमनाथ ना खेडूतोनी जीवादोरी समान गणाती तलाला उना अने कोडिनार सुगर मिल लांबा समय थी बंद थई चूकी छे, जेने लईने गीरना खेडूतो मुश्किलमां मुकाया छे। त्यारे कोडिनार सुगर मिल फरी शुरू करवामां आवे તે અંગે છેલ્લા દોઢ વર્ષથી ખેડૂતો સરકારમાં રજૂઆતને રેલીઓ કરી રહ્યા છે, પરંતુ સરકારના પેટનું પાણી હાલતું જ નથી। કોડીનાર સુગર મિલ શરૂ થવાના બદલે તેની કરોડો રૂપિયાની કિંમતની ગણાતી જમીન પૈકી 5 વીઘા જમીન બિનખેતી થઈ હોવાની અને તેને વેચી નાખવાની ગતિવિધિ થઈ રહી હોવાની જાણકારો પાસેથી માહિતી મળતા ખેડૂતોએ રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને આજે કોડીનાર સુગર મિલથી લઈને મામલતદાર કચેરી સુધી ખેડૂતોની વિશાળ રેલી યોજવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 25 વર્ષથી કોડીનાર સુગર મિલ પર એક જ રાજકીય પક્ષનું શાસન છે, તેની પેનલનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે, તેથી આગામી સમયમાં તમામ બોડીના સભ્યોને હટાવી સરકાર 2018-19 સુગર મિલ ની અંદાજે 20 કરોડની ખોટ દર્શાવી છે, તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સુગર મિલમાં જે બોર્ડ સત્તામાં છે તે શરૂ કરવાની તરફેણમાં નથી તેવું જણાવાઈ રહ્યું છે। કોડીનાર સુગર મિલ પાસે શહેરમાં 20 વીઘા જેટલી કરોડોની કિંમતની જમીન છે, તેની પર દોરો ફરી રહ્યો છે, જ્યારે ખેડૂતોની માંગ કરી રહ્યા છે કે જમીન બિનખેત કે વેચવા માટે સુગર મિલના સત્તાધીશો અને તમામ સભાસદોની મંજૂરી લેવી જોઈએ, ત્યારબાદ ઠરાવ કરવા જોઈએ, જો આમ નહીં થાય તો આગામી 11મી તારીખે ખેડૂતો દ્વારા ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કોડીનાર સુગર મિલ ધીમે ધીમે ફળચામાં અને અંદાજે 70 થી 100 કરોડની કરજ નીચે દબાઈ ચૂકી છે, ત્યારે તે સુગર મિલને બેઠી કરવાના બદલે તેની જમીન બિનખેતી અને વેચીવાની ગતિવિધિ થતી હોવાની માહિતી ખેડૂતોને મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આ રોષ આગામી દિવસોમાં વધારે વધારે ઉગ્ર બને તેવી અથાણ વર્તાઈ રહ્યા છે। આજ મામલે કોડીનાર મામલતદારનું કહેવું છે કે જમીન ઓનલાઈન બિનખેતી થઈ શકે છે, ખેડૂતોને તે નામંજૂર હોય તો તેની વિરુદ્ધ નોંધાવી શકે અને તે બિનખેતી થયેલી જમીન રદ પણ કરાવી શકે છે તેમ જણાવ્યું છે। ભીલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા 5 વર્ષથી બંધ છે અને આ બોર્ડની મુદત પણ ડિસેમ્બરમાં પૂરી થાય છે, તો આ 5 વર્ષમાં આ જે બોડી બેઠી છે એ છેલ્લા 25 વર્ષથી એ શાસન કરે છે સુગર ફેક્ટરીમાં, એ સીધી ભાજપ શાસિત, કેન્દ્ર શાસિત, હું એમ કહું કે ભાજપ સાથે જે રાજ્ય છે એની મૂકેલી બોડી કહેવું તો હાલે, એટલે એ લોકો ક્યાંય સરકારમાં પણ રજૂઆત કરતા નથી અને સરકારને તો બહુ ઈચ્છા છે કે આ સુગર ફેક્ટરી ચાલુ થાય, પણ અમારા જે આ બોડી બેઠેલી છે અત્યારે જે ડાયરેક્ટર બોડી એ આખી બોડી ક્યાંય મહેનત કરતી નથી, એ લોકો તો એને વેચવા માટે જ ખાલી બેઠા છે એવું અમને દેખાય છે આ ખેડૂતો। અચ્છા, હવે આપની માંગ નહીં સંતોષાય, આ જમીનનો વિવાદ છે નહીં સંતોષાય તો શું કરશો? તો આવનારા દિવસોમાં 11 તારીખથી અમે સુગર ફેક્ટરીના ગેટ ઉપર ધરણા કરવાના છીએ, 11-11 વિભાગના પ્રત્યેક ઉપવાસ કરવાના છીએ અને તમામે તમામ ખેડૂતો દરેક સમાજના લોકો વતી અમે ખેડૂતોને એક આહવાન કર્યું છે કે હવે અમે આ લોકોને ક્યાંય કોઈ પણ હિસાબે મૂકશું નહીં। હાલ અત્યારે એવું પરિસ્થિતિ થઈ છે કે બિલેશ્વર ખાંડ હાલના ચૂંટાયેલ બોર્ડ જેની મુદત હાલ આ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ છે, તેઓ એ ખેડૂતોને અંધામાં રાખી અને પાછલે દરવાજે જમીનો વેચવા માટે એક પ્રયોજન કરે છે। આના માટે ખેડૂતોમાં એક રોષની લાગણી થઈ એટલે અમે લોકો અને ખેડૂતો સાથે મળી અને એક રેલી કાઢી છે। અમારો એક આમાં મુદ્દો એવો છે કે હાલ આ બોડીની મુદત પૂરી થઈ તો સરકાર શ્રી અમે કસ્ટોડિયન બેસાડે અને પછીની કાર્યવાહી કરે। બીજો મુદ્દો અમારો એવો છે કે આ જે વસ્તુ બિલ ખેતી કરવાની થાય અને વેચવાનું થાય તો
સભાસદોની પૂર્વ મંજૂરી લઈ સાધારણ સભામાં ઠરાવ પસાર કરી અને પછી જ આગળની કાર્યવાહી કરે એવો અમારો બોર્ડનો અને સરકારશ્રીનો અનુરોધ છે. આમાં કોઈ પણ વસ્તુમાં ફેરફાર થશે તો ખેડૂતો એને સહન નહીં કરે અને ઉગ્ર આંદોલન આપશે. કેટલા વાગ્યા જમીન છે બિનખેતી કરી? આ જમીન અત્યારે મારા અંદાજ પ્રમાણે જે ઓલું છે એમાં કંઈક 19 વીઘા અત્યારે જે સુગર ફેક્ટરીના અંદરની છે અને બહારની જમીન એક છે 5-1 વીઘા જેવી જમીન એનું અત્યારે બિનખેતી કરવા માટેનું આયોજન છે, જેમાં ઓલરેડી 5 વીઘા છે એનું બિનખેતી હુકમ સરકારશ્રી 8 ઓગસ્ટ મહિનામાં આપી દીધેલ છે કલેક્ટર સાહેબે. તો ખેડૂતોને પૂર્વ મંજૂરી સિવાય આ વસ્તુ થયેલી હોય તો ખરેખર આની જાણ કલેક્ટરશ્રી અને મિલીભગત હોય એવું બધી લાગે છે. કારણ કે ખરેખર સાધારણ સભા ગત સાધારણ સભામાં આવો કોઈ ઠરાવ પસાર થયો નથી કે આપણે બિનખેતી કરવી અને જમીનો વેચવી. ઉપરાંત કરજ છે એની સામે સરકારશ્રીએ પણ કાંઈ પગલાં લીધા નથી. ગત અમે પણ આવેદનપત્ર આપ્યું ત્યારે અમારી માંગણી હતી કે આની સામે તપાસ નિમે અને જે ભ્રષ્ટાચાર થયો હોય એની સામે 1 જ વર્ષમાં 28 કરોડની ખોટ ખાધી હોય 18-19 સિઝનમાં તો એની પર કોઈ તપાસ આજની તારીખે સરકારશ્રી તરફથી અથવા રજિસ્ટર સાહેબ તરફથી થઈ નથી તો એને તાત્કાલિક કરે અને આ બોર્ડને ખરેખર બરખાસ્ત કરી અને કસ્ટોડિયન નિમી અને આગળની કાર્યવાહી કરે એવું અમારી માંગણી છે. કોળીનાર તાલુકાના વિવિધ ખેડૂત મંડળો અને ખેડૂતોએ આવેદન આપ્યું છે કે કોળીનાર તાલુકામાં જે બિલેશ્વર ખાંડ સહકારી મંડળી હતી એની જમીનો છે એ બિનખેતી કરવામાં આવી છે એના વિરુદ્ધ એમનો આવેદનપત્ર છે. આ જે બિનખેતી જમીન કરવામાં આવી છે તેમાં ખેડૂતોનો આક્ષેપ છે કે આમાં આપણે ક્યાંક સરકારી તંત્ર પણ સામેલ હોય, કેમ કે સભાસદોની મંજૂરી લીધા વગર આ બિનખેતી કરવામાં આવી છે. બિનખેતીની પ્રોસેસ આખી અત્યારે ઓનલાઈન છે, એના માટે જે ડોક્યુમેન્ટ જોઈતા હોય એ બધી ઓનલાઈન પ્રોસેસ થાય છે અને જે તે સક્ષમ અધિકારી એનો નિર્ણય લેતા હોય છે. એની સામે કંઈ પણ વાંધો હોય તો એની ઉપલી કક્ષાએ અપીલમાં જઈ અને નિર્ણય રદ પણ કરાવી શકાય છે.